तो बनासकांठाना डीसामा आजे वहेली सवारे 5 इंच जेटलो वरसाद खाबकता अनेक निचाणवाळा विस्तारमां पाणी भरायुं छे, जेमां आखोल चार रस्ता पासे आवेल 50 जेटली दुकानोमां 4 થી 5 ફૂટ जेटलुं पाणी भराता दुकान मालिकोने लाखो रूपियानुं नुकसान वेठवानो वारो आव्यो छे। तो डीसा सहित समग्र बनासकांठा जिल्लामां मेघराजाए धमाकेदार एंट्री करी छे अने डीसा अमीरगढ़ अने दियोदर पंथकमां 5 થી 8 ઇંચ जेटलो वरसाद खाबक्यो छे, जेना कारणे नीचाणवाळा विस्तारमां पाणी गरकाव थई गयुं छे। तो डीसामां खाबकेला 5 ઇંચ वरसादथी बेकरीकुवा विस्तारमां 2 મકાનો धराशायी थई गया छे। त्यारबाद आखोल चार रस्ता पासे आवेली 50 જેટલી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું હતું। આ દુકાનોમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી ઘૂસી જતા દુકાનોનો માલ સામાન તરવા લાગ્યો હતો। તો ઇલેક્ટ્રિક સબમર્સિબલ બેટરી કરિયાણાની દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। મહત્વની વાત એ છે કે ગત વર્ષ પણ સામાન્ય વરસાદથી જ આ દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું, ત્યારે આ દુકાનદારોએ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી હતી, તેમ છતાં પણ પાણી નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા ન થતા આ વખતે ફરીથી દુકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન વેઠવું પડી રહ્યું છે। ત્યારે અહીં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવી દુકાનદારોની માંગ છે। મારું નામ મોહનભાઈ છે અને આશાપુરા હાર્ડવેરની દુકાન ધરાવું છું, સુપર માર્કેટ આગળ થરાદ રોડ ઉપર। આ 2 વર્ષથી અમે પરેશાન થઈએ છીએ, રોડ ઊંચો બનવાથી અમારે વારંવાર પાણી અંદર ઘૂસી જાય છે અને અમે 2 વખત દરખાસ્ત કરેલી છે, શશીકાંત પંડ્યા સાહેબ પણ જેલા અને સાંસદમાં પણ જેલા અને ડાકોર ગ્રામ પંચાયતમાં જેલા, એને કીધેલું, અમને ખાતરી આપેલી કે ગમે ત્યારે 10-15 દિવસમાં તમને જીસીબી લાવી અને ગટર લાઈન ખોદીશું, અને હજી સુધી કશું થયું નથી। અમારે 40 થી 50 દુકાનોની અંદર પાણી ઘૂસી ગયું, કોઈ ઇલેક્ટ્રોનિક દુકાન છે, કોઈ કિરાણાની દુકાન છે, કોઈ નાસ્તાની દુકાન છે, અને બધાને બહુ નુકસાન થયું છે અને બને એટલા તો તાત્કાલિક ધોરણે અમારે ગટર બનાવી આપે એવી અમને વિનંતી કરીએ છીએ। રાકેશ ઠક્કર, સેટેલાઇટ 24 ન્યૂઝ, ડીસા।